ઇન્ડિયન એરફોર્સથી મળતી માહિતી મુજબ રાફેલ એરક્રાફ્ટ ભારત પહોંચી ગયા છે. રાત્રે 8:15 કલાકે તેને લેન્ડિંગ કર્યું છે. મહત્વનું છે કે 3 રાફેલ ફાઇટર પ્લેને ફ્રાન્સથી સીધા જ જામનગર આવ્યા છે. ફ્રાન્સથી 7364 કિલોમીટરની સફર ક્યાંય પણ અટક્યા વિના પૂરી કરવામાં આવી છે. રાફેલ આવતાની સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ ગઈ છે. ફ્રાન્સથી ઉડાન ભર્યા પછી આજે વધુ 3 રાફેલ જેટની બીજી માલ આવક ગુજરાતના જામનગર એરબેસ પર પહોંચી હતી. દેશને અત્યાર સુધીમાં 2 કન્સાઇનમેન્ટમાં 8 રાફેલ લડાકુ વિમાનો પ્રાપ્ત થયા છે. અધિકારીઓએ કહ્યું કે 5 રાફેલ વિમાનની પહેલી બેચ 29 જુલાઈએ ભારત પહોંચી હતી. લગભગ 4 વર્ષ પહેલા ભારતે ફ્રાન્સને સરકાર સાથે રૂપિયા 59,000 કરોડના 36 રાફેલ વિમાનની ખરીદી માટે આંતર સરકારી કરાર કર્યો હતો. ભારતીય વાયુસેનાએ આ સંદર્ભમાં ટ્વીટ કર્યું છે કે રાફેલ વિમાનનો બીજો માલ 4 નવેમ્બર 2020ના રોજ રાત્રે 8:14 વાગે ફ્રાન્સ પછી ઉડ્યા વિના ભારત આવ્યો હતો. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, જામનગર.